स्थानिक स्वराज्यनी चूंटणी आवी रही छे त्यारे टिकिटनी दावेदारी ऊभा रहेनारा उम्मेदवारोनी साथे साथे नगरजनो पण चूंटणी माटे कोने मत अपावो ते माटेनी तत्परता बतावी रह्या छे। वात करवामां आवे तो अमदावादना चांदलोडिया विस्तारमां आम आदमी पार्टी द्वारा बाइक रेलीनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां चांदलोडिया विस्तारना आम आदमी पार्टीना चार उम्मेदवारो साथे मोटी संख्यामां नगरजनो पण जोडाया हता। स्थानिक स्वराज्यनी चूंटणीना पड़घम वाकी चूक्यां छे त्यारे टिकिटनी दावेदारी माटे ऊभा रहेनारा उम्मेदवारोनी साथे साथे नगरजनो पण चूंटणी माटे कोने मत आपवो ते माटेनी तत्परता बतावी रह्या छे। त्यारे चांदलोडिया आम आदमी पार्टी द्वारा भव्य बाइक रेलीनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां नगरजनो पण जोडाया हता। आम आदमी पार्टीना उम्मेदवारोनुं कहेवुं छे के वर्ष 2015ની ચૂંટણી સમયે અપાયેલા વાયદાઓની પૂર્તિ અને કામ કરવામાં આવ્યા નથી, ઉપરાંત વોર્ડમાં પણ કંઈ પણ વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા નથી, તે આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં કરીને અને જનતાનો વિશ્વાસ જીતશે। હું ચાંદોડિયા વોર્ડમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જર, વોર્ડ નંબર 2 ચાંદોડિયા વોર્ડ। ચાંદોડિયા વોર્ડની અંદર કયા પ્રકારની સમસ્યા છે અને આમ આદમી પાર્ટી દ્વારા કયા પ્રકારની સમસ્યાનું સમાધાન કરવા? ચાંદોડિયા વોર્ડની અંદર આમ જોવા જઈએ તો સમસ્યાઓ બહુ છે અને એ સમસ્યાઓ અમારી નજરની સામે અમે જોયેલી છે આ બધી સમસ્યાઓ। એટલે અત્યાર સુધી 2 પાર્ટીનું રાજ ચાલતું હતું અહીંયા, એટલે એના માટે થઈને દિલ્હીની અંદર જે કેજરીવાલ સાહેબે જે મહેનત કરેલી છે અને એ મહેનતને ફળ અપાવવા માટે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી તરીકે અમે અહીંયા ઉમેદવારી કરી છે અને અમે જીત્યા પછી અમારી જે જનતા છે એના જે અમને પ્રશ્નોની ખબર છે એ જ અમે સંપૂર્ણ રીતે પૂરા કરીશું। આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે તમામ જગ્યાઓ ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખીને ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દેવામાં આવ્યું છે, ત્યારે બાઇક રેલી દ્વારા જનતા સુધી પહોંચવાનો પ્રયત્ન ઉમેદવારો દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। તમારું નામ અને પરિચય? મારું નામ દેવેન્દ્ર પરમાર, હું ચાંદોડિયા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું। આમ આદમી પાર્ટી છે પ્રજાની વચ્ચે કયા પ્રશ્નને લઈને જશે? આમ આદમી પાર્ટી નગર એટલે કે નળ ગટર અને રસ્તા આ મુદ્દા ઉપર અત્યારે અહીંયા છે અને હેલ્થ અને એજ્યુકેશનના મુદ્દા ઉપર અમે પ્રજા સમક્ષ જઈશું। વીજળીના દરોમાં બી અમે ઘટાડો કરાવવાના પ્રયાસો કરીશું, બરાબર, અને લોકોના પ્રશ્નો સાંભળશું। મેં ઘણી જગ્યાએ પૂછ્યું, અમે ડોર ટુ ડોરમાં પ્રચાર કરીએ છીએ, ત્યાં 50 લોકોને પૂછ્યું કે સાહેબ તમને ચાંદોડિયા વોર્ડના કોર્પોરેટરના નામ ખબર છે? એટલે 50-50 જણાએ મને એમ કીધું કે ના સાહેબ અમને નથી ખબર। એટલે લોકોના પ્રજા વચ્ચે જે આના હાલના જે સત્તાધારી પક્ષના જે નેતાઓ છે એ ખાલી 5 વર્ષમાં વોટ લેવા માટે જાય છે અને પછી દેખાતા જ નથી, લોકો ઓળખતા નથી, એટલે હજુ ખેર પરિવર્તન આવશે ખરું। અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં જે તે રીતે મોટી માત્રામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉમટ્યા હતા, ત્યારે આવનારા દિવસોમાં ચોક્કસથી કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ કહી શકાય છે। મારું નામ ખુશ્બુ શાહ છે, હું આમ આદમી પાર્ટી તરફથી અત્યારે ચાંદોડિયા વોર્ડની ઉમેદવાર છું। ચાંદોડિયા વોર્ડની અંદર કયા પ્રકારના પ્રશ્નો છે અને લોકોનો તમે કેવી રીતે સમાધાન? ચાંદોડિયા વોર્ડમાં હાલ અત્યારે પાણીની સમસ્યા બહુ છે, ઘણી બધા વિસ્તારમાં રોડ રસ્તા નથી, લાઇટિંગ નથી, ગટર લાઇનનો ઘણી બધી સોસાયટીમાં ઘણો બધો પ્રોબ્લેમ છે। આગામી સમયની અંદર જો આપની પાર્ટી આવશે તો તમે કેવા પ્રકારનું કાર્ય કરશો? આગામી સમયમાં જો અમારી પાર્ટી આવશે તો જે પ્રજાની જે બધી સમસ્યા છે, ગંદકીની છે ઘણી બધી જગ્યાએ, ઘણા બધા વિસ્તારોની અંદર એની સમસ્યા હલ કરીશું। પાણીનો બહુ પ્રોબ્લેમ છે કે ઘણી બધા વિસ્તારમાં છે ને કે 1-1.5 કલાકથી વધારે પાણી નથી મળતું, તો એની સમસ્યા અમે 100% હલ કરીશું। પછી ઘણી બધી જગ્યાએ લોકો વીજળીના બિલો વધારે આવે છે, સોસાયટીમાં લાઇટ નથી, રોડ રસ્તા નથી બનાવ્યા હજી પાકા, એ બધી ઘણી બધી પ્રજાની સમસ્યાઓ છે, બધી અમે હલ કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દરેક પક્ષોએ કમર કસી લીધી છે, ત્યારે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો જીતે તે માટે અથાગ મહેનત પણ કરી રહ્યા છે, ત્યારે પોતાના ઉમેદવારો સાથે સ્થાનિકો અને કનેક્ટ થઈ શકે તે હેતુથી સ્થાનિકો સુધી પહોંચવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં સ્થાનિકો કયા પક્ષને જીતાડશે તે માટે આવનારો સમય જ બતાવશે, ત્યારે દરેક પક્ષના ઉમેદવારો પોતાની જીત માટે જીતની મીટ માંડીને બેઠા છે અને મરણિયા થઈને પ્રયાસ શરૂ કર્યા છે। અમે ઇસી મુદ્દે કો લેકે બસ અમે ડોર ટુ ડોર જાતે હૈ તો સબ લોગ હમકો યે બોલતે કે હમારે યહાં રોડ નહીં હૈ, યે તો ત્રાગઢ છારોલી બાજુ મેં જાતી હું તો સબ બોલતે કે હમકો રાશન કાર્ડ બન ગયા હૈ લેકિન રાશન હી નહીં મિલતા હૈ, એસા સિસ્ટમ ક્યોં હૈ? હમ બોલે હમારી સત્તા આયેગી તો સબકો ઘર ઘર બેચને જાયેંગે રાશન,
और रोड 20-20 साल हो गए ऐसी की ऐसी रोड पड़ी है, और चौमासे में उनको बहुत तकलीफ पड़ती है, बच्चों को स्कूल छोड़ने गाड़ी भी नहीं आती है। ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે પ્રજાજનો માટે વિકલ્પ બનીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જનતાનો બહોળો પ્રતિસાદ મળતો દેખાઈ રહ્યો છે।